गांधीनगर टिकट फाळवणी ने लईने नाराजगी ना सूर अत्यारे यथावत छे। यहां कमलम खाते जे छे अत्यारे भाजपना जे उम्मीदवारों छे जेमने टिकट आपवामां आवी छे ते लोकोने लईने अत्यारे नाराजगी ना सूर जे यथावत लागी रह्या छे। त्यारे गांधीनगर उत्तर बैठक थी रीटा बहन पटेल ने जे छे अने साथे जे गांधीनगर टिकट फाळवणी ने लईने नाराजगी ना सूर जे छे लोकोमां जोवा मळी रह्या छे। गांधीनगर उत्तर बैठक थी रीटा बहन पटेल ने जे छे टिकट अपाता विरोध नोंधावामां आवी रह्यो छे। त्यारे गांधीनगर टिकट फाळवणी ने लईने नाराजगी ना सूर जे छे यथावत छे। कमलम खाते गांधीनगर उत्तर बैठक थी रीटा बहन पटेल ने टिकट अपाता विरोध जे छे नोंधावामां आवी रह्यो छे। तो आज समाचार ऊपर जे छे जतिन हमारी साथे जोड़ाई चुक्या छे। जी जतिन, शू छे समग्र माहिती? लोको जे छे अने जे लोकोने उमेदवारी पत्र मळ्या छे ते लोको विरोध नोंधावी रह्या छे, ते लोकोना कार्यकर्तो अथवा समर्थको, तो शू छे समग्र माहिती? अने रीटा पटेल ने जे टिकिट आपवामां आवी छे तेना जे छे लोको विरोध करी रह्या छे। तमने पहला तो सीधा ज कमलम ने खातेना दृश्य बताविशु, जे प्रमाणे लोको जे छे समर्थको जे छे ते विरोध करी रह्या छे। रीटाबेन पटेल ने ગઈકાલે જે ટિકિટ જે છે આપવામાં આવી છે તેને લઈ લોકો ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે, તેને લઈ તમામ લોકો જે છે કમલમ ખાતે આવી પહોંચ્યા છે। સીધા જ આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કે કયા પ્રકારના વિરોધ કરી રહ્યા છો, શા માટે વિરોધ કરી રહ્યા છો? નાજાભાઈ જે છે એ ન્યાયિક રીતે કામ કરવા માણસ છે। જ્યારે એ કોર્પોરેશનમાં અહીંયા હતા ડેપ્યુટી મેયર તરીકે, ત્યારે પણ કોરોના કાળમાં એમણે જે સેવા કરી છે એ સેવાથી અમે વાકેફ છે। એ સામાન્ય માણસથી લઈને આબાલરૂ સૌનું ધ્યાન રાખવાળો માણસ છે અને પદ પ્રતિષ્ઠાની પડી નથી એ સેવાને વરેલો માણસ છે। અને એવો માણસ જો આવે તો ગાંધીનગર ઉત્તરમાં રાઈડ, અમે ઈચ્છીએ કે માનવના કલ્યાણકારી કામ થાય, સેવાના કામ થાય અને લોકો આગળ વધે। ભાજપના ચાણક્ય ગણાતા શ્રી અમિતભાઈ શાહ સાહેબને અમારી નમ્ર વિનંતી છે, અમારી લાગણી છે, માંગણી છે, અમને મળવા દે, અમારી નમ્ર રજૂઆત કરવા દે, અમારે વિરોધ નથી કરવો, અમારે શિસ્ત રીતે એમને અમારી લાગણી માંગણી રજૂ કરવી છે। જો અમને તક મળશે તો અમે એમને આભારી રહીશું અને જંગી બહુ વચ્ચેથી નાજાભાઈને જીતાડીશું। આપ અહીંયા આવ્યા છો, શા માટે આવ્યા છો અને કોનો વિરોધ દર્શાવી રહ્યા છો? અમે અહીંયા રીટાબેનનો વિરોધ કરવા માટે આવ્યા છીએ। નાજાભાઈ અથવા તો એમના સમર્થકો જે બીજા હોય, શંકરસિંહ રાણા હોય કે બીજા, આ કોઈને પણ ટિકિટ આપવામાં આવે, રીટાબેન 2.5 વર્ષ મેયરમાં રહ્યા, હું 7મા વસાહતનો પ્રમુખ છું 25 વર્ષથી, અમે રીટાબેનનું મોઢું જ નહીં જોયું। હવે એ જ એના જો ઉમેદવાર બનાવવામાં આવે તો આપ બધા સમજી શકો છો, વધારે કહેવું નથી। હાઈકમાન્ડ દ્વારા કોઈ આગામી નિર્ણય લેવામાં નહીં આવે ને રીટાબેન જ ઉમેદવાર રહેશે તો આપનું પગલું શું રહેશે? આપની બિલકુલ સાચી વાત છે કે જે મન મૂકીને અમે કામ કરવાના હતા એ બધાનું મન તૂટી જશે। ગોર ગોર ભાષામાં અમે એ રીતે તન મન ધનથી અમે નેવું છે, અમારે તો નાજાભાઈ, શંકરસિંહ રાણા અથવા તો બીજા સારા ઉમેદવાર, અમે એવું નથી કહેતા કે નાજાભાઈને જ આપો, આવ્યા છીએ નાજાભાઈ માટે। રીટાબેનને અમે વિરોધ કરીએ છીએ 100%। રીટાબેનને એવું પૂછજો કે તમે 7 સેક્ટર જોયું છે? બિલકુલથી, પણ જો આગામી સમયમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો શું અપક્ષ દાવેદારી કરશે? નાજાભાઈ શિસ્તબંધ વડેલો માણસ છે, શંકરસિંહ રાણા પણ એવા છે, કોઈ અપક્ષ ઉમેદવારી કરે એવું મને ગાંધીનગર શહેરમાં લાગતું નથી। પણ અમારી એક વિનંતી છે, આજ સુધી 30 રાતે નાજાભાઈનું આપને કહી દઉં, અમે નામ પાડ્યું છે 108, જ્યારે પણ અમારે જરૂર પડે ફોન કરીએ એટલે નાજાભાઈની ગાડી અમારે સેક્ટરમાં ઊભી હોય। બિલકુલથી મહત્વની વાત છે કે ગાંધીનગર ઉત્તર ખાતેથી જે રીટાબેન પટેલને જે ટિકિટ જે આપવામાં આવી છે તેને લઈ લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક મહત્વની વાત એ પણ રહેશે કે જો આગામી સમયમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો જે પ્રકારે હાલ સમર્થકો જે કમલમ ખાતે વિરોધ કરવા માટે આવે છે, અમિત શાહને રજૂઆત કરવા માટે જે છે તે આવી ચૂક્યા છે। જી જતિન, ધન્યવાદ તમારો માહિતી આપ